છોટા રાજન ગેંગના ગેંગસ્ટર અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીના સાગરીતોએ વેસુ બિલ્ડર નેહલની ઓફિસમાં ઘૂસીને 10 લાખની ખંડણી માંગવા તેમજ ધમકી આપવાના ગુનામાં નાસ્તા ફરતા હતા. 2.5 મહિના બાદ અચાનક અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી અને એક સાગરીતે ઉમરા પોલીસ મથકમાં હાજર થઈ સરેન્ડર કર્યું છે. વેસુના એન્જોય એપાર્ટમેન્ટમાં રહેતો નેહલ કાંતિલાલ નામના બિલ્ડર સિટી લાઇટ ખાતે આવેલા હીરા પન્ના શોપિંગ સેન્ટરમાં ઓફિસ છે. અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી અને તેના સાગરીત ખંડણી માટે ધમકી આપતા હતા. 25 સપ્ટેમ્બરના રોજ અનિલ કાઠી, ધર્મેન્દ્ર પંજાબી અને તેના સાગરીતોએ નેહલની હીરા પન્ના ઓફિસમાં ધસી આવી ટેમ્પરરી કબજો કરી નેહલ પાસે 10 લાખ રૂપિયા માંગ્યા હતા. જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નેહલે આ બાબતે ઉમરા પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસે ત્યારબાદ અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીને શોધવાની તસ્દી લીધી ન હતી. ધર્મેન્દ્ર પંજાબીએ 1999માં લાકડાના વેપારી દામોદર કચ્છીની પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી. ઉમરા પોલીસમાં 1999માં પાર્લે પોઈન્ટમાં દુકાન પચાવી પાડવા પણ ગુનો નોંધાયો હતો. હંસરાજ ગ્રોવરને ધર્મેન્દ્ર પંજાબી અને છોટા રાજાને ધમકી આપી હતી. ફાયરિંગ કરવાનો ગુનો પણ નોંધાયો હતો. અનિલ કાઠી સામે 10થી વધુ ગુના સુરત પોલીસમાં નોંધાયેલા છે. 25 જુલાઈ 2019 માથાભારે એક યુવક પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી. અનિલ કાઠીને કારણે એક યુવકે આપઘાતની કોશિશ કરી હતી. 10 વર્ષમાં અનિલ કાઠીએ 4 વખત પાસા માથેમાં જ 2 વાર તરીપાળ કરાયો છે.